हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। आपने कई रीजनिंग की शुरुआत कर दी थी, जेनी अंदर आपने ऑलरेडी महत्वपूर्ण 8 चैप्टर कंप्लीट कर दीदा। तो जो आगना 8 चैप्टर न जोया हो तो खास करीने जोई लेजो, ऊपर आई बटन ऊपर एंग्री लिंक तमने मिली जशे। आज आपणे सरस मजानू अने महत्वपूर्ण चैप्टर जोईशुं, ए छे आकारनी गणतरी। आ टाइपना एक्जाम्पल वारे घरे एक्जाम नी अंदर पूछाता होय, तमने अहींया नीचे देखाय छे एवी कोई आकृति आपेली होय अने तमने पूछी ले के भाई आनी अंदर केटला त्रिकोण छे, भाई आनी अंदर केटला चौरस छे, तो आ टाइपना क्वेश्चन वारे घरे एक्जाम नी अंदर पूछाता होय। तमे फेसबुक चेन्ज करता होय अथवा तमे व्हाट्सअप यूज करता होय तो एनी अंदर वारे घरे आवुं पण आवतुं होय छे कि भाई बताओ आनी अंदर केटला त्रिकोण छे, 99% लोको फेल थई जाय छे। ओके, आ टाइपनी पजल छे, ए फेसबुक नी अंदर पण फरती होय छे। तो आ टाइपना एक्जाम्पल माटे एवुं नहीं कि भाई 1 2 3 4 एवुं गणवुं पड़े, ना। आपणे गणितना स्टूडेंट छे, ओके, गणित आपणने आवडे छे, रीजनिंग पण आपणने हवे तो फावतुं थई गयुं छे। ओके, हुं चलावुं छुं अने हुं चलावुं ए सब्जेक्ट तमारो कोई पण काचो रहे नहीं। ओके, तो ज्यारे पण आवी आकृति आपेली होय तो एमां कई आकृति केटली वखत आवेली छे એ માટે એ ગણતરી માટેની અહીંયા હું તમને ટ્રિક્સ કહીશ। એ ટ્રિક્સના આધારે તમે ગણો તો ચૂટકી વગાડતા આની અંદર કેટલા ત્રિકોણ છે કે આની અંદર કેટલા ચોરસ છે તમે આસાનીથી કહી શકો। સરસ મજાનું ચેપ્ટર છે, બહુ જ મજા આવશે। હું તમને જે ટ્રિક્સ આપીશ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈશું, બધી જ વસ્તુ તમને આવડી જશે। અને ક્યારે પણ તમને એવું લાગે કે સાહેબ આની અંદર ડાઉટ રહી ગયો, નીચે કોમેન્ટ કરી દેવાનો, હું એનો આન્સર આપી દઈશ। ઓકે, સૌથી પહેલા આપણે પાયાની સમજ જોઈએ કે ભાઈ આપણે આ ચેપ્ટર છે એની અંદર શું ભણવાનું છે। તો આ પ્રકારના ભૌમિતિક આકારો વાળી આકૃતિઓ પ્રશ્ન સ્વરૂપે તમને આપેલી હોય, જે તમે નીચે તમે જોઈ લો છો। ઓકે, અને તમને એવું પૂછે કે એની અંદર કેટલી સંખ્યામાં ભૌમિતિક આકૃતિઓ બને છે અને એની ગણતરી તમારે કરવાની છે। એક્ઝામ્પલ તરીકે અહીંયા એક આકૃતિ આપેલી છે, તમને કે ભાઈ આની અંદર કેટલા ચોરસ છે અથવા તો કેટલા ત્રિકોણ છે એવું તમને પૂછી લે। અહીંયા તમને એક આકૃતિ દેખાય છે, આની અંદર તમને પૂછી લે કે ભાઈ કેટલા ત્રિકોણ છે। ઓકે, આની અંદર તમને પૂછી લે કે ભાઈ કેટલા ત્રિકોણ બને છે, તો આપણે 1 2 3 4 5 6 એવું ગણવા બેસાય નહીં। ગણવા બેસાય તો આવું કહેવાય ને કે એક આવો દાખલો તમે પૂરો કરો એટલે તમારી 5 મિનિટ જતી રહે, તો આપણા જોડે એક્ઝામની અંદર આવો એક સામાન્ય દાખલો ગણવા માટે 5 મિનિટ હોય નહીં। ઓકે, તો આ બધાને સોલ્વ કરવા માટે શોર્ટકટ મેથડ જોઈએ, શોર્ટકટ ટ્રીક જોઈએ, અને એ જ ટ્રીક આજના લેક્ચરની અંદર આપણે બધી જોવાની છે। ચલો, સૌથી પહેલા આપણે ત્રિકોણની ગણતરી જોઈશું। હવે આની અંદર બે વસ્તુ પૂછાય, આ ટાઈપનું જે ચેપ્ટર છે અથવા તો એક્ઝામ્પલ આવે છે એમાં બે વસ્તુ પૂછાય, શું? ત્રિકોણની ગણતરી અને ચોરસની ગણતરી। તમને એક ફિગર આપેલી હોય અને એમાંથી તમને પૂછી લેશે કે ભાઈ આની અંદર કેટલા ત્રિકોણ છે અથવા તો આની અંદર કેટલા ચોરસ છે। તો સૌથી પહેલા આપણે ત્રિકોણની ગણતરી વાળા એક્ઝામ્પલ જોઈશું। તમને ફિગર આપેલી હશે અને તમને પૂછશે કે ભાઈ આની અંદર કેટલા ત્રિકોણ છે। ઓકે, તો ત્રિકોણની ગણતરી એમાં સૌથી પહેલો જોઈએ છે પ્રકાર નંબર 1, કે ત્રિકોણની અંદર તમને જો ઊભી લાઈન આપેલી હોય તો તમારે આમાં કેટલા ત્રિકોણ છે એ તમને કઈ રીતના ખબર પડે એ આપણે જોવાનું છે। જો સૌથી પહેલા પહેલો એક્ઝામ્પલ જો, તો અહીંયા તો એક ત્રિકોણ આપેલો છે, તો બોલો આમાં કેટલા ત્રિકોણ છે? તો ભાઈ એક જ ત્રિકોણ છે। ઓકે, તો પહેલા એક્ઝામ્પલનો આન્સર શું આવશે? ભાઈ એક ત્રિકોણ છે। ચલો, બીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ, તો બીજા એક્ઝામ્પલ પણ તમે આસાનીથી જોઈ શકો છો કે ભાઈ આની અંદર 3 ત્રિકોણ રહેલા છે, એક આ મોટો, ઓકે, આ એક મોટો ત્રિકોણ, પછી એક આ ત્રિકોણ આવશે અને બીજો આ ત્રિકોણ આવશે, તો આ રીતના તમને 3 ત્રિકોણ રહેલા છે। ચલો, આવી નાની આકૃતિ હોય તો આપણે આ રીતના ગણી પણ લઈએ કે ભાઈ 1 2 અને મોટો 1 3 3 ત્રિકોણ છે। ચલો, ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ, તો આની અંદર કેટલા છે? ભાઈ 3 ત્રિકોણ છે। ઓકે, ચલો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ, ભાઈ 1 2 અને 3 અને એક મોટો, પછી એક આમ આવે, એક આમ આવે, ઓહો, આમાં તો ગણાય એવું છે જ નહીં, કારણ કે તમે જો એક તો આ મોટો આવી ગયો, ઓકે, એના પછી એક આ ત્રિકોણ થશે તમારો, ઓકે, પછી એના સિવાય તમારો તમે જુઓ કે આ ત્રિકોણ થશે, ઓકે, આ ત્રિકોણ પણ થાય, ઓકે, એના સિવાય તમે જોશો, ઓકે, ઘણી બધી પોસિબિલિટી છે આની અંદર, તમે જોશો એના સિવાય તમે જુઓ તો આ ત્રિકોણ પણ થાય, તો ઘણી બધી એવી પોસિબિલિટી તમને જોવા મળશે। ઓકે, તો અહીંયા આપણે કઈક ટ્રીક તો લાવી જ પડશે, એમ નેમ તો આ ગણવાનો છે ને, દર વખતે તો આપણે ગણવા બેસવાનું નથી, તો અહીંયા આપણે શું કરીશું એ આપણે જોઈ લઈએ। જો અહીંયા તમારે શું કરવાનું કે જો આ રીતના જો ઊભી લાઈન આપેલી હોય તો તમારે અહીંયા ગણવાનું, જો આ 1 અને આ 2, ઓકે, આપણે બીજા એક્ઝામ્પલ થી આપણે જોઈએ છીએ, તો આ છે 1 અને આ છે 2, ઓકે, તો 1 + 2 તમારે કરવાનું, તો 1 + 2 એટલે આનો આન્સર આવી ગયો 3, એનો મતલબ કે બીજા એક્ઝામ્પલ ની અંદર 3 ત્રિકોણ છે। હવે ત્રીજો એક્ઝામ્પલ જોવો, તો અહીંયા તમે જો 1 2
અને ત્રણ ખાના છે તો એનો સરવાળો કરી દો 1 + 2 + 3 ઓકે તો 1 + 2 + 3 કરો તો આન્સર તમારો શું આવી જાય 6 આવી જાય આન્સર તમારો શું આવી જાય 6 આવી જાય તો આ આની અંદર આ ફિગર ની અંદર કેટલા ત્રિકોણ છે તો 6 ત્રિકોણ છે અહીંયા તમે જો 1 2 3 4 5 અને 6 ઓકે તો અહીંયા તમારે શું કરવાનું 1 + 2 + 3 + 4 + 5 + 6 કરવાનું ઓકે તો આનો તમે સરવાળો કરો કે ભાઈ 5 + 6 + 4 + 3 + 2 + 1 ઓકે તો જો તમે આનો સરવાળો કરો તો આન્સર આવશે 21 તો આની અંદર કેટલા ત્રિકોણ રહેલા છે તો 21 ત્રિકોણ રહેલા છે તો સિમ્પલ વસ્તુ પ્રકાર નંબર 1 ની અંદર જ્યારે તમને કોઈ ત્રિકોણ આપેલું હોય અને એની અંદર ઊભી લાઈન આપેલી હોય તો તમારે સિમ્પલ શું કરી દેવાનું આ રીતના ખાના ગણી લેવાના 1 2 3 4 5 6 કેટલા ખાના છે ખાના ગણી લીધા પછી એનો જસ્ટ તમારે સરવાળો કરી નાખવાનો તમે સરવાળો કરો એટલે તમારો આન્સર તમારો મળી જાય ઓકે જેમ કે આની અંદર તમે જુઓ કે ભાઈ 1 2 3 4 5 અને 6 ખાના છે તો 1 + 2 + 3 + 4 + 5 + 6 કરી દો તો તમારો આન્સર આવી જાય 21 તો આની અંદર કુલ કેટલા ત્રિકોણ બને તો 21 ત્રિકોણ બને તો આ શોર્ટકટ મેથડ છે ઓકે તો ફરીથી રિપીટ કરું છું જ્યારે કોઈ ત્રિકોણ આપેલો હોય અને એની અંદર ઊભી લાઈન આપેલી હોય તો કશું નહીં કરવાનું જસ્ટ તમારે ખાના ગણી લેવાના અને એનો સરવાળો કરી નાખવાનો અને જે જવાબ આવે એટલા ત્રિકોણ બને ઓકે તો આઈ હોપ સો પ્રકાર નંબર 1 બધાનો ક્લિયર થઈ ગયો હશે પ્રકાર નંબર 2 માં તમને કોઈ ત્રિકોણ આપેલો હોય અને એની અંદર આડી લાઈન આપેલી હોય તો સાહેબ કઈ રીતના કરવાનું જો તો આની અંદર ત્રિકોણ છે અને આની અંદર આડી લાઈન આપેલી છે તો આમાં કઈ રીતના કરીશું તો જો આની અંદર શું કરીશું સૌથી પહેલા પહેલો એક્ઝામ્પલ જુઓ તો ભાઈ આ તો એક જ ત્રિકોણ છે ઓકે આમાં કઈ આડી કે ઊભી લાઈન આપેલી નથી બીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ તો અહીંયા તમે જુઓ કે આ કેટલા છે આ છે 1 ઓકે અને આ છે 2 ઓકે તો આની અંદર કેટલો આન્સર આવી જશે તમારો 2 તમારે શું કરવાનું સ્ટેપ ગણી લેવાના તમારે શું ગણવાનું સ્ટેપ તમારે ગણી લેવાના સ્ટેપ ગણી લો એટલો તમારો આન્સર ઓકે તો આમાં તમે જો 2 ત્રિકોણ બને એક આ ત્રિકોણ બને અને બીજો મોટો આ ત્રિકોણ બને તો આ રીતના 2 તો જો આડી સોરી ઊભી લાઈન હોય તો તમારે સરવાળો કરવો પડતો હતો ભાઈ આ 1 અને 2 તો 1 + 2 = 3 આ 1 આ 2 આ 3 તો 1 + 2 + 3 = 6 આ રીતના સરવાળો કરવો પડતો હતો જ્યારે પ્રકાર નંબર 2 જેની અંદર તમને આડી લાઈન આપી હોય તો તમારે ખાલી આડી લાઈન ગણી લેવાની જો આડી લાઈન તમે ગણી લો એ તમારો ફાઇનલ આન્સર આવી જશે જો તો 1 અને 2 તો 2 ત્રિકોણ બને આમાં શું 1 2 અને 3 તો તમારો આન્સર આવી જાય 3 કે આની અંદર કેટલા ત્રિકોણ બને છે 3 ત્રિકોણ બને છે આની અંદર 1 2 3 4 અને 5 તો આની અંદર કેટલા ત્રિકોણ બને છે 5 ત્રિકોણ બને છે ઓકે તો બોલો બે વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જ્યારે કોઈ ત્રિકોણ આપેલો હોય એમાં ઊભી લાઈન આપેલી હોય અને આડી લાઈન આપેલી હોય ઓકે એમાં ઊભી લાઈન આપેલી હોય અને આડી લાઈન આપેલી હોય તો એમાં ત્રિકોણની સંખ્યા કેટલી હશે આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે ક્લિયર ઊભી લાઈન આપેલી હોય તો તમારે શું કરવાનું ખાના ગણીને સરવાળો કરી દેવાનો અને આડી લાઈનમાં તો જેટલી આડી લાઈન આપેલી હોય એટલી આડી લાઈન તમારે ગણી લેવાની એ તમારો આન્સર થઈ જાય ક્લિયર ચલ હવે આપણે વાત કરીએ પ્રકાર નંબર 3 પ્રકાર નંબર 3 એટલે શું કે કોઈ ત્રિકોણ આપેલો હોય એમાં આડી લાઈન પણ આપેલી હોય અને ઊભી લાઈન પણ આપેલી હોય તો સાહેબ શું કરવાનું ફરીથી રિપીટ કરું છું સાહેબ કોઈ ત્રિકોણ આપેલો હોય તો એકલી આડી હોય તો પણ અમને આવડી ગયું એટલી ઊભી હોય તો પણ અમને આવડી ગયું પણ સાહેબ આડી અને ઊભી બંને લાઈન આપેલી હોય તો એવા દાખલામાં આપણે શું કરીશું એ હવે જોઈએ તો જો સૌથી પહેલા આપણે આડી અને ઊભી બંને લાઈન આપેલી હોય તો આપણે ઊભી લાઈન વાળી જે રીત કરતા હતા એ રીત કરવાની ફરીથી રિપીટ કરું છું જ્યારે કોઈ ત્રિકોણની અંદર આડી અને ઊભી બંને લાઈન આપેલી હોય ત્યારે ત્રિકોણમાં જે ઊભી લાઈન વાળી રીત કરતા હતા એ રીત આપણે કરવાની જેમ કે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર તમે જુઓ કે ત્રિકોણ આપેલો છે એમાં આડી લાઈન પણ છે અને ઊભી લાઈન પણ છે તો તમારે શું કરવાનું સૌથી પહેલા આ 1 અને આ 2 ઊભી લાઈનમાં શું કરતા હતા સરવાળો કરતા હતા તો 1 અને 2 એટલે કે આ સરવાળો તમારો 3 થઈ ગયો એ જ રીતના નીચે પણ તમે ચેક કરો આ 1 અને આ 2 તો આનો સરવાળો પણ કેટલો થઈ ગયો 3 તો 3 + 3 તો આન્સર આવી જશે આપણો 6 તો આની અંદર કુલ કેટલા ત્રિકોણ બનશે તો 6 ત્રિકોણ બનશે ચલો બીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો આ કેટલા છે 1 2 અને 3 તો આનો સરવાળો કરો 1 + 2 + 3 તો આન્સર શું આવી જાય 6 આવી જાય ઓકે એ જ રીતના 1 2 અને 3 તો અહીંયા પણ આન્સર શું આવી જાય 6 આવી જાય 1 + 2 + 3 કરવાના એ જ રીતના અહીંયા પણ 1
टू अने थ्री, तो आंसर शू आई जाए सिक्स आई जाए, तो आंसर शू आ सिक्स प्लस सिक्स प्लस सिक्स, तो आंसर आ जाए अठार। ओके छ तरी अठार, तो अठार आपणो आंसर आ जाए। चलो त्रीजा नंबर नो एक्जाम्पल जो, वन टू थ्री अने फोर। ओके तो एक प्लस बे प्लस त्रण प्लस चार करो तो तमारो आंसर शू आवे दस आवे। ओके एक प्लस बे एटले त्रण, त्रण प्लस त्रण एटले छ, छ प्लस चार एटले दस। ओके तो अहीं पण वन टू थ्री फोर एटले के दस, अहीं पण वन टू थ्री फोर एटले के दस, अहीं पण वन टू थ्री फोर एटले के दस। बस जस्ट सरवाळो करी दो, दस प्लस दस प्लस दस प्लस दस, तो आंसर आवी जशे चालीस। तो चालीस केटला हशे, चालीस त्रिकोण हशे। ओके तो जो आपणे त्रण वस्तु करी, फरीथी रिपीट करी दो, ओके फरीथी रिवाइज करी दो। सौथी पहेला त्रिकोण नी अंदर ऊभी लाइन होय, ज्यारे ऊभी लाइन होय त्यारे तमारे शुं करवानुं, तो त्रिकोण नो जेटला खाना होय एटलानो सरवाळो करी देवानो। के वन अने टू छे तो वन प्लस टू इज इक्वल टू थ्री, त्रण त्रिकोण हशे। ज्यारे आडी लाइन होय तो कशुं नहीं करवानी, खाली आडी लाइन ने तमारे गणी लेवानी, जेटली आडी लाइन होय एटला त्रिकोण होय। ज्यारे आडी अने ऊभी बंने लाइन होय ओके त्यारे शुं करवानुं, तो जे ऊभी लाइन वाली जे रीत करता हता एने तमारे फॉलो करवानी। ओके तो आ रीतना खाना गणी लेवाना, एनो सरवाळो करी नाखवानो अने छेल्ले पछी मेन सरवाळो करी नाखवानो, एटले तमारो त्रिकोण मां आडी अने ऊभी एना आंसर मळी जाय। चलो हवे थोड़ा हार्ड एक्जाम्पल लईए। ओके आ तो लल्लू पप्पू वाळा हता, हवे थोड़ो आपणे एडवांस लेवल पण करवुं पड़शे, कारण के आवा लल्लू पप्पू नहीं पूछाय, क्लास थ्री मां पण आवा दाखला पूछाशे। ओके तो आवा दाखला होय ओके तो शुं करवानुं, तो गभराई नहीं जवानुं। जो आपणने बधुं आवडे छे, पहला मगज नी अंदर ए फिक्स राखवानुं भाई आपणने आवडे छे, किशन सर नो लेक्चर जोयो हतो एमां जे ट्रीक हती ए आपणने आवडे छे, हवे भले ने गम्मे ते आकृति पूछाय आपणी जे ट्रीक हती ए तो आपणी फॉलो थवानी छे। तो जो चौथा नंबर नो एक्जाम्पल जो, तो आमां तमे जोशो तो एक आपणे जे रीत करता ते ज करवानी, एक बे अने त्रण, चार अने पांच मां लीटी नथी तो कई वांधो नहीं, नहीं गणवानुं। तो एक प्लस बे प्लस त्रण करो तो आंसर शुं आवी जाय सिक्स आवी जाय। ओके चलो अहींया केटला छे, एक बे त्रण अने चार छे, तो आनो सरवाळो करो, एक प्लस बे प्लस त्रण प्लस चार करो तो शुं आवे दस आवी जाय। ओके अहींया तमे जो एक बे त्रण अने चार, तो अहींया पण आंसर शुं आवी जशे दस आवी जशे। नीचे तमे जो एक बे त्रण चार अने पांच, तो आंसर शुं आवी जशे पंदर आवी जशे। ओके वन प्लस टू प्लस थ्री प्लस फोर प्लस फाइव, तो आंसर शुं आवी जशे पंदर। बस सीम्पल हवे सरवाळो करी नाखो, छ प्लस दस प्लस दस प्लस पंदर। ओके सरवाळो करी नाखो, छ प्लस दस प्लस दस प्लस पंदर, तो आंसर तमारो आवी जशे फोर्टी वन। केटलो आवी जशे? एकतालीस तमारो आंसर आवी जशे। क्लियर? ओके तो आनी अंदर केटला त्रिकोण छे? तो एकतालीस त्रिकोण छे। हवे आगळ वात करीए पांचमा नंबरनो। जो आ पांचमा नंबरनो छे, डरवानुं जरूर नथी, आपणी जे रीत छे एने पकड़ी राखवानी छे, खाली आकृति थोड़ी चेन्ज थई छे, बाकी छे तो सीम्पल जो गणो, एक बे त्रण चार पांच अने छ। ओके तो वन प्लस टू प्लस थ्री प्लस फोर प्लस फाइव प्लस सिक्स करो तो आंसर शुं आवे छे? तो अहींया पंदर हतुं, पंदर प्लस सिक्स करो ओके तो आंसर शुं आवे? ट्वेंटी वन आवे। शुं आवे? एकवीस आवे। ओके तो अहीं हूँ करी दऊं छूं एकवीस। पछी अहीं वन टू थ्री अने फोर, तो अहीं सरवाळो करो तो शुं आवे? दस आवे। अने अहीं वन अने टू, तो आंसर शुं आवी जशे? थ्री आवशे। तो जिस सीम्पल तमारे शुं करवानुं छे, एकवीस प्लस दस प्लस त्रण करवानुं छे, तो तमे करो सरवाळो तो केटलो थाय? थर्टी फोर थाय। केटलो थाय? चौत्रीस। तो चौत्रीस तमारो आंसर आवी जशे। चलो छठ्ठा नंबरनो जोईए। हवे साहेब छठ्ठा नंबरमां आपणे शुं करीशुं? तो जो कशुं नहीं करवानुं, जे छे एज करवानुं छे भाई, आ वन અને આ ટુ। ઓકે વન અને ટુ, તો અહીંયા શું થઈ જશે? થ્રી। અહીંયા વન ટુ અને થ્રી, તો અહીંયા થઈ જશે તમારો સિક્સ। ઓકે તો ત્રણ પ્લસ છ કરો તો નવ તમારો આન્સર આવી જશે। કેટલો આવી જશે? નવ। ઓકે આન્સર કેટલો આવી જશે? નવ તમારો આન્સર આવી જશે। ઓકે તમારે હરોળને પકડવાની, તમારે શું પકડવાની? હરોળને પકડવાની, એટલે તમારો આન્સર તમને મળી જશે। ચલો હવે વાત કરીએ ત્રિકોણની ગણતરી, હજુ કન્ટિન્યુઅસ છે। હવે આપણે જોઈશું પ્રકાર નંબર ફોર। પ્રકાર નંબર વન, પ્રકાર નંબર ટુ અને પ્રકાર નંબર થ્રી, આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયા છે। પ્રકાર નંબર વન ની અંદર કોઈ ત્રિકોણની અંદર ઊભી લાઈન આપેલી હોય તો કેટલા ત્રિકોણ થાય એની ગણતરી, પ્રકાર નંબર ટુ ત્રિકોણની અંદર આડી લાઈન આપેલી હોય તો કેટલા ત્રિકોણ હશે એની ગણતરી, પ્રકાર નંબર થ્રી પ્રકાર નંબર એક અને બે નું મિશ્રણ એટલે કે આડી અને ઊભી બંને લાઈન આપી હોય તો અંદર કેટલા ત્રિકોણ હશે એની ગણતરી। હવે વાત કરીએ છીએ પ્રકાર નંબર ચાર।
પ્રકાર નંબર 4 એટલે શું કે તમને કોઈ ચોરસ આપેલું હશે અને એ ચોરસની અંદર ત્રિકોણની ગણતરી કરવાની છે. જો ચોરસની ગણતરી નથી કરવાની, હજુ આપણે ત્રિકોણની ગણતરી વાળું જ ચાલુ છે. ઓકે, પરંતુ અહીંયા તમને ચોરસની અંદર તમને ડિઝાઇન આપેલી હશે અને એમાં તમારે શોધવું પડશે કે ભાઈ કેટલા ત્રિકોણ છે. ઓકે, ચલો તો સૌથી પહેલો એક્ઝામ્પલ જો. તો પહેલા એક્ઝામ્પલની અંદર તમે જોશો ને તો દેખાતું જ છે, પહેલા એક્ઝામ્પલની અંદર તમે જો તો દેખાતું છે કે ભાઈ 1, 2, 3 અને 4. ઓકે, 4 છે. તો સાહેબ આની અંદર 4 જ છે? ના, 4 ત્રિકોણ તમને દેખાય છે, એના સિવાય પણ ત્રિકોણ બને છે. જેમ કે આ નાના નાના 4 તો ગણી લીધા, પરંતુ આ ત્રિકોણ કોણ ગણશે? આ ત્રિકોણ પણ બને છે. જો આ મોટો ત્રિકોણ બને છે, એ જ રીતના આ સાઈડ પણ બને છે, એ રીતના આ રીતના પણ ત્રિકોણ બને છે. તો સાહેબ આમાં તો ગણવાનું કઈ રીતના? આપણે તો બહુ કન્ફ્યુઝ થઈ જઈએ, કશું નહીં કરવાનું. જ્યારે પણ આવા ચોરસની અંદર તમને ત્રિકોણ આપેલા હોય તો તમારે ખાના ગણી લેવાના. ખાના ગણ્યા પછી જેટલા ખાના થાય એના ગુણ્યા 2 કરી નાખવાના. એટલે કે અહીંયા 1, 2, 3 અને 4 થયું, તો તમારે 4 × 2 એટલે કે આની અંદર 8 ત્રિકોણ હોય. કેટલા? 8 ત્રિકોણ હોય. ચલો બીજું એક્ઝામ્પલ જુઓ. આની અંદર ખાના ગણો. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ખાના છે. કશું નહીં કરવાનું. શું કરવાનું? 8 × 2 કરી નાખવાના. જેટલા ખાના થાય એના ગુણ્યા તમારે 2 કરી નાખવાના. તો 8 × 2 = 16. તો 16 તમારો આન્સર. ઓકે, તો 16 તમારો આન્સર થઈ જશે. ચલો વધે છે આગળ ત્રીજા નંબરનો એક્ઝામ્પલ. ચલો આની અંદર સાહેબ કઈ રીતના ખાના ગણીશું? ઓકે, આ તો બહુ ડિઝાઇન હેવી થતી જાય છે. બીવાનું નહીં, ફરીથી શું યાદ કરવાનું કે અમને કિશન સરે ચેપ્ટર ચલાવેલું છે અને અમને બધું આવડે જ છે. તમે ગમે તે ફિગર આપો, ગમે તે આકૃતિ આપો, અમને આવડશે જ. ઓકે, ચલો ત્રીજા નંબરની ફિગર જો. તો કશું નથી યાર, જે ફિગર હતી એને અંદર બીજું ચોરસ મૂકી દીધું છે. ચોરસમાં જે બધા હતા ને એરા, એની અંદર ખાલી બીજું ચોરસ મૂકેલું છે, એટલું જ કરેલું છે, કંઈ ખાસ નથી. તો જે આપણી જે વસ્તુ હતી એને 2 વખત રિપીટ કરી નાખવાની. જો કઈ રીતના, જો કે ત્રીજા એક્ઝામ્પલની અંદર શું કરવાનું કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ખાના થાય છે. તો ખાલી આપણે અંદરના ત્રિકોણનો વિચારીએ તો 8 × 2 એટલે કે 16. ઓકે, અંદરના ત્રિકોણની અંદર 16 ખાના હશે. તો 16 આપણો આન્સર નથી, કારણ કે હજુ 12ના ત્રિકોણનું ગણવાનું બાકી. તો 12 કેટલા ખાના થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 12 પણ 8 ખાના થાય છે. તો 8 × 2 એટલે કે 16. તો 16 + 16 એટલે આન્સર આવી જશે તમારો 32. કેટલો આવી જાય? 32. ઓકે, સિમ્પલ. ચલો એના એ વસ્તુ અહીંયા છે. તો જો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ખાના છે. તો એક ત્રિકોણની ખાલી, સોરી, એક ચોરસના અંદરની વાત કરીએ તો કેટલા થાય? 16 થાય. 8 × 2 = 16 થાય. ક્લિયર? તો એવા કેટલા ચોરસ છે? તો ગણી લો, આ 1, 2, 3 અને 4. ઓકે, તો 16 + 16 + 16 + 16 4 વખત કરવાનું. ઓકે, 16 + 16 + 16 + 16 4 વખત કરો તો આન્સર તમારો શું આવી જાય? 64 આવી જાય, 64 આવે. ઓકે, 16 × 4 = 64. તો 64 તમારો આન્સર આવે. તો તમને અજીબથી ફિગર આપે ને તે તમને ડરાવવા માટે આપે, બાકી કોઈ હોય નહીં. તમને ખાલી આ ફિગરનું ખબર હોય તો એ જ વસ્તુ અહીંયા શું કરી છે? રિપીટ કરી છે. ઓકે, એક ચોરસ હતું, આમાં 2 ચોરસ છે, આમાં 4 ચોરસ છે, બીજું કઈ ફરક છે નહીં, કારણ કે આપણને બધું આવડે છે. ચલો હવે વાત કરીએ પ્રકાર નંબર 5. હજુ પૂરું નથી થયું, હજુ તો ત્રિકોણની ગણતરી હજુ ઘણી ઘણી ફિગરની અંદર આવશે. ચલો હવે વાત કરીએ આપણે પ્રકાર નંબર 5. પ્રકાર નંબર 5, ત્રિકોણની અંદર ત્રિકોણ. શું? ત્રિકોણની અંદર ત્રિકોણ. તો જો પહેલી ફિગર તમે જુઓ, તો પહેલી ફિગરમાં તમે જુઓ કે ભાઈ આ 1 ત્રિકોણ દેખાતો છે, આ 2 ત્રિકોણ દેખાતો છે, આ 3 ત્રિકોણ દેખાતો છે, આ 4 ત્રિકોણ દેખાતો છે, અને આ મોટો ત્રિકોણ, આ 5મા નંબરનો ત્રિકોણ. તો આની અંદર 5 ત્રિકોણ થાય છે એ દેખાતા છે, એના સિવાય કોઈ ત્રિકોણ બને એવી સંભાવના નથી. ઓકે, 4 ખાના છે, 4 નાના નાના ત્રિકોણ બને છે અને એક મોટો ત્રિકોણ બને છે. તો આપણને એટલી તો ખબર પડે કે જ્યારે પણ ત્રિકોણની અંદર ત્રિકોણ હોય ત્યારે 4 ત્રિકોણ બને. શું યાદ રાખી લેવાનું? જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ હોય ત્યારે 4 ત્રિકોણ બને અને એક મોટો ત્રિકોણ એટલે કે કુલ 5 ત્રિકોણ છે. તો હવે ફરીથી આપણે ફરીથી જે એક સૂત્ર બનાવ્યું ફરીથી રિપીટ કરું છું. જ્યારે પણ ત્રિકોણની અંદર ત્રિકોણ હોય ત્યારે 4 ત્રિકોણ હોય. ફરીથી રિપીટ કરું છું, જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ હોય ત્યારે 4 ત્રિકોણ હોય. તો જો અહીંયા વાત કરીએ બીજા નંબરનો એક્ઝામ્પલ. તો બીજા નંબરના એક્ઝામ્પલમાં ખાલી આટલું વિચારો કે આ ત્રિકોણ છે,
આ ત્રિકોણની અંદર આ ત્રિકોણ છે. ઓકે, જસ્ટ આટલું વિચારો. તો ત્રિકોણની અંદર ત્રિકોણ હોય એટલે કે ચાર ત્રિકોણ હોય. ઓકે, હવે એ ભૂલી જાઓ. હવે આ ત્રિકોણ વિચારો, આ મોટો ત્રિકોણ વિચારો અને આ ત્રિકોણ વિચારો. તો ત્રિકોણની અંદર ત્રિકોણ હોય એટલે કે ચાર ત્રિકોણ હોય અને આ જે છેલ્લે વધ્યો મોટો ત્રિકોણ એ બાકી, તો એ પ્લસ કરી નાખો તો ચાર પ્લસ ચાર આઠ પ્લસ એક એટલે કે નવ ત્રિકોણ થાય. તો સાહેબ આ ત્રિકોણ નહીં ગણવાનું. અહીંયા ત્રિકોણની અંદર જુઓ, હવે તમે કન્ફ્યુઝ ના થતા. જ્યારે પણ ત્રિકોણની અંદર ત્રિકોણ કીધું, ઓકે, જ્યારે આ ત્રિકોણની અંદર ત્રિકોણ કીધી, ખાલી આટલાની વાત કરીએ તો આમાં ચાર ત્રિકોણ પ્લસ આ બારનો ત્રિકોણ બાકી રહે. ઓકે, આ બારનો ત્રિકોણ બાકી રહે, એ શેમાં ગણી લીધો આપણે? જ્યારે આ મોટા ત્રિકોણની અંદર આ ત્રિકોણ ગણ્યો, એની અંદર આ જે ત્રિકોણ છે આર્ય ત્રિકોણ, એની અંદર ગણી લીધો, એટલા માટે એનું આપણે એક ન ગણ્યું. ક્લિયર? ફરીથી રિપીટ કરું છું, હું શું કહું છું ધ્યાનથી સમજો. આપણને એટલું ખબર હોવું જોઈએ કે ભાઈ ત્રિકોણની અંદર ત્રિકોણ એટલે કે ચાર ત્રિકોણ. ઓકે, તો સૌથી પહેલા મેં આર્ય લીધું ત્રિકોણ, કે આ ત્રિકોણ છે અને એની અંદર આ ત્રિકોણ એટલે કે ચાર ત્રિકોણ. ઓકે, જે આપણે અહીંયા કીધું હતું. અને આ બારનો ત્રિકોણ એ છેલ્લે આપણે ગણીએ છીએ. ઓકે, હવે જુઓ આટલું ગણીએ ને તો એમાં આ બારનો ત્રિકોણ હજુ બાકી છે ગણવાનો. ઓકે, ત્રિકોણની અંદર ત્રિકોણમાં ચાર ત્રિકોણ થયા, પણ આ બારનો ત્રિકોણ ગણવાનો બાકી છે. પણ એ કઈ ગણતરીમાં આવી ગયો? જ્યારે જ્યારે આ ત્રિકોણની અંદર, જ્યારે આ ત્રિકોણની અંદર આ ત્રિકોણની આપણે વાત કરી, ત્યારે આ ત્રિકોણ ગણતરીમાં આવી ગયો, એટલા માટે પ્લસ એક એનું ના કર્યું. ક્લિયર? અને એના આપણે ફરીથી ચાર ગણ્યા, કારણ કે ત્રિકોણની અંદર ત્રિકોણ છે. અને પછી આ એક ત્રિકોણ જે આ સૌથી મોટો બાકી રહ્યો ને, એનું આપણે એક ગણી લીધો પાછળથી. ઓકે, તો કુલ કેટલા? નવ ત્રિકોણ થયા. વધીએ છે આગળ. હજુ આપણે એક ગણીએ એટલે તમને થોડો આઈડિયા આવી જાય. જેમ કે સૌથી પહેલા વાત કરીએ આ ત્રિકોણની અંદર આ ત્રિકોણ, તો એનું આપણે ગણી લઈએ ચાર ભાઈ. ઓકે, ચલો હવે આ ભૂલી જાઓ. હવે આ ત્રિકોણ છે અને આ ત્રિકોણ, તો આ ત્રિકોણની અંદર આ ત્રિકોણ એટલે એના આપણે ચાર ગણી લઈએ. ચલો ગણી લીધા. એના પછી આ ત્રિકોણ, ઓકે, અને એની અંદર આ ત્રિકોણ, તો એના આપણે ચાર ગણી લઈએ. અને આ મોટા ત્રિકોણનું એક બાકી એટલે કે એક, તો ચાર 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 એટલે કે બાર અને એક એટલે કે તેર આપણો આન્સર આવી જાય. કેટલા ત્રિકોણ છે ભાઈ? તેર ત્રિકોણ છે. ઓકે, ચલો હવે થોડી કોઈ ફિગર બદલાઈ. ઓકે, ચલો ફિગર બદલાઈ છે, આપણો જે કોન્સેપ્ટ છે એ તો સેમ છે. તો અહીંયા પણ તમને ત્રિકોણની અંદર તો ત્રિકોણ દેખાય છે. જો આ ત્રિકોણ રહ્યો, ઓકે, આ ત્રિકોણ રહ્યો અને એની અંદર આ ત્રિકોણ રહ્યો, તો ત્રિકોણની અંદર ત્રિકોણ તો છે, તો એના સૌથી પહેલા ચાર મૂકી દો અને આ જે બારનો ત્રિકોણ છે એનો એક મૂકી દો. તો સાહેબ હવે વધારાનું શું તમને દેખાય છે? ત્રિકોણની અંદર ત્રિકોણ છે એનો વ્યવહાર પૂરો થઈ ગયો, અને આ બારનો જે મોટો ત્રિકોણ છે એનો પણ વ્યવહાર આપણે પૂરો કરી નાખ્યો. એના સિવાય વધારાનું તમને શું દેખાય છે? તો આ ખાના દેખાય છે. તો એ ખાના ગણી લો, એક બે ત્રણ ચાર પાંચ અને છ. ઓકે, તો આ જે છે એ વધારાના ત્રિકોણ છે, તો પ્લસ તમારે છ એડ કરી નાખો, તો છ અને ચાર દસ પ્લસ એક એટલે કે અગિયાર થાય. કેટલા ત્રિકોણ? તો અગિયાર ત્રિકોણ છે આની અંદર. ક્લિયર? તો આઈ હોપ સો. આ જે પાછળથી જે નવું નવું હોય ને એનું પછી ગણી લેવાનું. ઓકે, જો એના જેવું આમાં પણ જોઈ લઈએ. જો આની અંદર ત્રિકોણની અંદર ત્રિકોણ છે, તો સૌથી પહેલા એનું આપણે ગણી લઈએ ભાઈ ચાર થાય છે. પછી આ મોટા ત્રિકોણની અંદર આ ત્રિકોણ છે, તો એનું આપણે થાય છે ચાર પ્લસ એક. હવે વધેલાનો વ્યવહાર કરી નાખીએ. આ વધેલું છે એક બે ત્રણ ચાર પાંચ અને છ, પ્લસ પાછળથી છ એડ કરી નાખો, તો છ અને ચાર દસ અને ચાર ને પ્લસ એક એટલે કે પંદર આપણે. ક્લિયર? તો આઈ હોપ સો. બહુ જ સિમ્પલ છે, કંઈ એવું કંઈ રોકેટ સાયન્સ નથી. જસ્ટ તમારે આ જે ટ્રીક છે એ મેથડ છે એ તમારે સમજવાની છે. એટલું તમે સમજી લો, તમારો બધી જ વસ્તુ થઈ જાય. ચલો વધે છે હવે આગળ. ઓકે, હવે આવે છે હજુ ત્રિકોણની ગણતરી કન્ટિન્યુઅસ છે. એમ આપણે જોઈએ છે પ્રકાર નંબર છ, જે છે ત્રિકોણની જાળી. શું છે ભાઈ? ત્રિકોણની જાળી. હવે ત્રિકોણની જાળીમાં સૌથી વધારે ત્રિકોણ તમને હોય. ઓકે, આમાં તમે જુઓ કે આ ત્રિકોણની જાળી બનાવેલી છે ને, એમાં મેક્સિમમ બનાવવા હોય ને એટલા ત્રિકોણ આની અંદરથી બને. તો સાહેબ આની અંદર તો કોઈ ટ્રીક છે? તો ટ્રીક નથી, પણ એક કોષ્ટક છે. એક કોષ્ટક તમારે યાદ રાખવું પડશે. કોષ્ટકની અંદર હું તમને કહી દઉં છું, આ છે નંબર. ઓકે, અને આ છે ત્રિકોણ. ઓકે, હવે નંબર હું લખી દઉં છું ભાઈ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. મેક્સિમમ તમને આઠ સુધીની ફિગર આપશે. ઓકે, મેક્સિમમ તમને કહું છું. તો અહીંયા હું ત્રિકોણ કેટલા હોય, તો એકમાં એક જ ત્રિકોણ હોય, બેમાં પાંચ હોય, ત્રણમાં તેર હોય,
चौदमा होय 27, ओके पांचमा तमारा होय 48, ओके छमा होय तमारा 78, सातमा होय तमारा 118 अने आठमा होय तमारा 170 त्रिकोण। હવે સાહેબ આ 1 2 3 4 5 6 એ શું લખ્યું અને આ સામે ત્રિકોણ છે એ શું લખ્યું? તો જો તમે પહેલો એક્ઝામ્પલ જોશો તો આ ટાઈપની જ્યારે તમને જારી વાળી ફિગર આપેલી હોય અને તમને પૂછે કે ભાઈ આની અંદર કેટલા ત્રિકોણ છે તો તમારે આની ગણતરી કરી લેવાની 1 2 અને 3, ઓકે તો આમ તમારે એક લાઈનમાં ગણતરી કરી લેવાની કે ભાઈ 1 2 અને 3 તો આ 3 છે તો 3 ની અંદર તમને કેટલા ત્રિકોણ દેખાય છે તો 13, તો આની અંદર 13 ત્રિકોણ હશે, વાતા પૂરી। ओके जस्ट तमारे आ कोष्टक याद राखवानुं, आ कोष्टक याद होय आ रीतना गणतरी करी लो, गणतरी करी लेने सामे कोष्टक नी अंदर जोई लो भाई आटला त्रिकोण होय वात पूरी। जेम के बीजा नंबर नो एक्जाम्पल जो 1 2 3 अने 4, ओके आ रीतना 4 थया तो 4 छे तो भाई एमां केटला त्रिकोण बनशे तो 27 त्रिकोण बने, केटला 27 त्रिकोण बने। ओके चलो हजु आपणे आनो एक एक्जाम्पल जोईए, तो आर्यो 1 2 3 4 5 છ અને 7, કેટલા છે 7, તો 7 ત્રિકોણ હોય તો કોષ્ટકની અંદર તમારે જોઈ લેવાનું કે ભાઈ 7 છે તો કેટલા ત્રિકોણ બનશે તો 118 ત્રિકોણ બનશે, કેટલા 118 ત્રિકોણ બનશે, ક્લિયર? તો 118 તમારો આન્સર આવી ગયો। ચલો હવે ચોથા નંબરનો છે ને એ કદાચ ક્લાસ 1 2 લેવલનો કહેવાય, ઓકે જો આમાં છે કશું જ નહીં, છે કશું નહીં, ચોરસ અને ત્રિકોણનું મિક્સર છે। આગળ આપણે ચોરસની અંદર ત્રિકોણની ગણતરી કઈ રીતના થાય એ પણ જોઈ ગયા અને ત્રિકોણની અંદર ત્રિકોણની ગણતરી કઈ રીતના થાય એ પણ જોઈ ગયા, આ બંનેને મિક્સ કરીને એક તમને ફિગર આપી દીધી છે। તો આનો આન્સર સૌથી પહેલા આપણે કઈ રીતના લેવાનો, તો જો સૌથી પહેલા આપણને ચોરસની અંદર ત્રિકોણની ગણતરી કરતા આવડે છે તો એ વખતે આપણે જોયું હતું ભાઈ ચોરસમાં આ ટાઈપના ખાના આપેલા હોય તો આપણે ખાલી ખાના ગણી લેવાના 1 2 3 4 5 6 7 અને 8, તો 8 ગુણ્યા 2 એટલે કે 16, કેટલા ત્રિકોણ 16 ત્રિકોણ હશે। તો આ ચોરસની ખાલી વાત કરીએ કે ભાઈ આ ચોરસની અંદર કેટલા ત્રિકોણ હોય તો 16 ત્રિકોણ હોય, ક્લિયર? હવે વાત કરીએ ઉપરના ત્રિકોણની, તો ઉપરના ત્રિકોણની અંદર જો ઊભી લાઈન છે, ઓકે તો એની પણ આપણે ટ્રીક આપણે જોઈ જ ગયા હતા, તો એમાં ગણી લો 1 અને 2, તો એનો સરવાળો કરો તો 1 પ્લસ 2 એટલે કે 3। તો ઉપરના ખાલી ત્રિકોણની વાત કરીએ તો એમાં કેટલા ત્રિકોણ હોય 3, અને નીચેના ચોરસની વાત કરીએ તો એમાં કેટલા ત્રિકોણ હોય તો 16 ત્રિકોણ। સાહેબ હજુ કોઈ ત્રિકોણ તમને બાકીલો દેખાય છે, બાકી રહેલો દેખાય છે? તો જો હા, જ્યારે ચોરસ અને ત્રિકોણ છે એનું કોમ્બિનેશન થાય છે ત્યાં તમને ત્રિકોણ બનતો જોવા મળશે। કયો? જો આ રહ્યો, આ ત્રિકોણ તો ગણતરીમાં આવ્યો જ નહીં, કારણ કે જ્યારે ચોરસ એકલા ચોરસની અંદર કેટલા ત્રિકોણ બને છે એની વાત કરી લીધી, ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ બને છે એની પણ વાત કરી લીધી, પણ જ્યારે ચોરસ અને ત્રિકોણનું કોમ્બિનેશન થાય છે આર્યું, આ ત્રિકોણ તો રહી જ ગયો, ઓકે ગણતરીની અંદર એ જ રીતના આ બાજુ પણ એક ત્રિકોણ બનશે, તો એ બે ત્રિકોણ હજુ પાછા એડ કરવાના, તો 16 પ્લસ 3 અને આ જે બંનેનું કોમ્બિનેશન થાય છે તે આ બે ત્રિકોણ બને છે, એ બે ત્રિકોણને તમારે એડ કરવાના, ઓકે તો 16 પ્લસ 3 પ્લસ 2 તો તમારો આન્સર આવી જશે 21, તો 21 ત્રિકોણ બને છે, કેટલા 21 ત્રિકોણ। તો આ રીતના તમે જોઈન્ટ કરીને પણ ફિગર આપી શકે છે, ક્લિયર? તો જો તમને ઇન્ડિવિઝ્યુઅલી ખબર હોય કે ભાઈ ઇન્ડિવિઝ્યુઅલી કઈ રીતના શોધાય છે તો ભલે ને તમને 5 ફિગર જોઈન્ટ કરીને આપતા, ઓકે તમને આવડે જ, ઓકે આની અંદર જો તમને ચોરસની અંદર ત્રિકોણ હોય એની ટ્રીક તમને મેં આગળ શીખવાડી દીધી અને ત્રિકોણની અંદર ત્રિકોણ હોય એની પણ ટ્રીક મેં તમને આગળ શીખવાડી દીધી, બંનેનું જસ્ટ તમારે શું કરવાનું છે, કોમ્બિનેશન કરવાનું છે અને આન્સર તમારે લાવવાનો છે, ક્લિયર? ચલો તો આ સાથે ત્રિકોણની ગણતરી પૂરી થાય છે, હવે આપણે વાત કરીશું ચોરસની ગણતરી। કેવી? ચોરસની ગણતરી। તો ત્રિકોણની ગણતરી વાળો હવે કોઈ પણ એક્ઝામ્પલ પૂછાશે તો આઈ હોપ સો તમને આવડશે જ, ઓકે 5 પ્રકાર આવે છે અને 5 પ્રકારના મેં તમને શોર્ટકટ મેથડ તમને આપી દીધી, ઓકે જસ્ટ તમારે હવે ખાલી 2-3 વખત રિવાઇઝ કરવાની છે, તમે રિવાઇઝ કરો રેડી થઈ જશો। ચલો હવે વાત કરીએ ચોરસની ગણતરી। ચોરસની ગણતરીમાં પહેલો પ્રકાર જોઈએ છે કે રો અને કોલમ સમાન હોય, મતલબ કે જેટલા ખાના રોમાં હોય એટલા જ ખાના કોલમમાં હોય। જેમ કે પહેલો તમે ચોરસ જુઓ, ઓકે તો એની અંદર રો કેટલી છે તો 1 2 અને 3, ઓકે કોલમ કેટલી છે તો 1 2 અને 3, ઓકે એટલે કે જેટલી રો છે એટલી જ કોલમ છે। રો નો મતલબ શું થાય? આડી, અને કોલમ નો મતલબ શું થાય? ઊભી, ઓકે તો આ શબ્દ તો તમે આઈ હોપ સો સાંભળેલા હશે। રો કોને કહેવાય? તો આને રો કહેવામાં આવે। કોલમ કોને કહેવાય? તો આને કોલમ કહેવામાં આવે, ક્લિયર? તો રો અને કોલમ સરખી હોય ત્યારે કઈ રીતના એની ગણતરી થાય કે ભાઈ આની અંદર કેટલા ચોરસ છે, તો
तो जो सौथी पहला तो आनी अंदर चौरस आपणे गणवाना छे, केटला चौरस गणवाना छे। जो तो ज्यारे पण रो अने कॉलम सरखी होय त्यारे कशु नहीं करवानुं, जेटली रो अथवा तो कॉलम थाय एनो तमारे वर्ग करीने सरवाळो करवानो। तो आनी अंदर त्रण थाय छे, त्रण रो अने त्रण कॉलम छे, तो एक नो वर्ग एक, बे नो वर्ग चार अने त्रण नो वर्ग नौ। तो चार प्लस नौ प्लस एक तमारे करी नाखवानुं। ओके, तो एक प्लस चार प्लस नौ करो तो आंसर आवी जाए तमारो 14, एटले के 14। ओके, तो 14 खाना हशे, मतलब के 14 चौरस हशे। ओके, आ फिगर नी अंदर केटला चौरस बनता हशे, 14। चलो बीजा नंबर नो जो, एक बे त्रण चार अने पांच, पांच कॉलम छे, बे त्रण चार अने पांच, पांच रो छे। तो कॉलम अने रो सरखी छे, तो शुं करवानुं, सिम्पल वर्ग करीने सरवाळो। ओके, तो एक नो वर्ग एक, बे नो वर्ग चार, त्रण नो वर्ग नौ, चार नो वर्ग सोळ, पांच नो वर्ग पच्चीस। ओके, तो पच्चीस प्लस सोळ प्लस नौ प्लस चार प्लस एक तमारे करवानुं छे। तो आनो जो तमे सरवाळो करशो तो तमारो आंसर आवशे 55। केटलो आवशे? 55 तमारो आंसर आवशे। तो आनी अंदर बीजा नंबरना एक्जाम्पलनी अंदर कुल केटला चौरस बनता हशे? तो 55 चौरस बनता हशे। केटला? 55, 55 चौरस बनता हशे। ओके, હવે વાત કરીએ પ્રકાર નંબર બે, કે રો અને કોલમ અસમાન હોય, અલગ અલગ હોય, તો સાહેબ શું કરવાનું? ચલો સમાન હતી તો ડાયરેક્ટ સરવાળો કરી, એ વર્ગ કરીને સરવાળો કરી નાખ્યો, પરંતુ રો અને કોલમ અસમાન હોય, અલગ અલગ હોય, તો સાહેબ કઈ રીતના થાય એક્ઝામ્પલ? જેમ કે અહીંયા પહેલો એક્ઝામ્પલ છે, તો પહેલા એક્ઝામ્પલમાં કોલમ તમે ગણો તો એક બે અને ત્રણ જ થાય છે, ત્રણ જ કોલમ છે ઊભી, પણ રો ની વાત કરીએ તો એક બે ત્રણ અને ચાર રો છે। ओके, तो साहेब आनी अंदर आपणे शुं करीशुं? कशुं नथी करवानुं। चलो आमां जे मेक्सिमम छे ए पकड़वानो छे, मेक्सिमम शुं छे? चार छे। तो रो अने कॉलम नो गुणाकार करवानो, शुं करवानो? रो अने कॉलम नो गुणाकार करवानो। तो चार रो अने त्रण कॉलम छे, अथवा तो कॉलम अने रो नो पण तमे गुणाकार करी शको छो। तो चार तरी शुं थाय? तो चार तरी बार थाय। ओके, हवे बन्ने माथी एक एक घटाड़ो, तो चार माथी एक घटाड़ो तो त्रण थाय, ત્રણ માંથી એક ઘટાડો તો શું થાય? બે થાય। તો ત્રણ દુ છ, ત્રણ માંથી એક ઘટાડો તો શું થાય? બે, અને બે માંથી એક ઘટાડો તો થાય એક, તો બે એકા બે। હજુ આમાંથી કોઈ ઘટાડો વસ્તુ, ઓકે, તો બે માંથી એક ઘટાડો તો એક આવશે, અને એક માંથી ઘટાડો એક તો ઝીરો આવી જશે। તો કોઈ સંખ્યાને ઝીરો વડે ગુણો તો આન્સર તમારો ઝીરો આવે। ઓકે, તો આ લખવાની જરૂર નથી, મતલબ કે જ્યાં સુધી ઝીરો ના આવે ત્યાં સુધી તમારે ઘટાડતો જવાનું, જીરો આવી જાય પછી તમારે સિમ્પલ સરવાળો કરી નાખવાનો। ઓકે, તો હજુ જો બે માંથી એક ઘટાડો તો એક થાય, અને એક માંથી એક ઘટાડો તો જીરો થાય, પણ તો જીરો જ આવે એટલે હું લખતો નથી। ઓકે, ચલો તો બાર, હવે જે વધ્યું એનો સરવાળો કરી નાખો, તો બાર પ્લસ છ પ્લસ બે કરી નાખો। ઓકે, બાર પ્લસ બે પ્લસ છ કરી નાખો તો આન્સર આવી જશે તમારો 20। ઓકે, તો આની અંદર કેટલા હશે? તો 20 ચોરસ હશે, કેટલા હશે? 20। ચલો બીજા નંબરનો એક્ઝામ્પલ જો, તો એક બે ત્રણ ચાર અને પાંચ, વાત કરીએ રોની તો એક બે ત્રણ અને ચાર જ રો છે। ઓકે, તો કંઈ નહીં કરવાનું, સિમ્પલ તમારે શું કરવાનું? પાંચ ગુણ્યા ચાર કરવાના। ઓકે, ચાર ગુણ્યા પાંચ કરો કે પાંચ ગુણ્યા ચાર કરો, પહેલા રો લખો પછી કોલમ લખો, કોલમ લખો રો લખો, કંઈ મતલબ નથી। જો જેમ કે પહેલા એક્ઝામ્પલની અંદર સૌથી પહેલા મેં રો લખી અને પછી કોલમ લખી। ઓકે, આની અંદર હું પહેલા કોલમ લખું છું અને પછી રો લખું છું, કઈ ફરક પડે નહીં, કારણ કે આપણે બંનેમાંથી એક એક માઇનસ કરીને ચાલવાનું છે। તો પાંચ ચોક શું થઈ જશે? 20 થઈ જશે। પાંચ ચોક કેટલા થઈ જશે? 20। પાંચમાંથી એક ઘટાડો તો ચાર, ચારમાંથી એક ઘટાડો તો ત્રણ, તો ચાર તરી બાર, આમાંથી એક ઘટાડો તો ત્રણ, આમાંથી એક ઘટાડો તો બે, તો ત્રણ દુ છ, આમાંથી એક ઘટાડો તો બે, આમાંથી એક ઘટાડો તો એક, તો બે એકા બે, આમાંથી એક ઘટાડો તો એક, આમાંથી એક ઘટાડો તો ઝીરો, તો અહીંયા શું આવી જશે? ઝીરો। સરવાળો કરી નાખો, 20 પ્લસ 12 પ્લસ 6 પ્લસ 2, તો આન્સર તમારો આવી જશે 40। કેટલો આવી જશે? 40। ઓકે, તો આની અંદર કેટલા ચોરસ હોય? તો 40 ચોરસ હોય। ચલો ત્રીજા નંબરનો જો, તો ત્રીજા નંબરમાં એક અને બે, બે જ રો છે અને કોલમ કેટલી છે? તો એક બે ત્રણ ચાર અને પાંચ કોલમ છે। કશું નહીં કરવાનું, જો પાંચ ગુણ્યા બે કરી નાખવાનું। ઓકે, પાંચ કોલમ છે અને બે રો છે। ઓકે, અહીંયા તમે ઉલટું પણ લખી શકો, બે પહેલા લખીને પાંચ પછી લખો, કંઈ ફરક પડે નહીં। ઓકે, તો પાંચ અને બે છે, તો પાંચ દુ દસ। ઓકે, આમાંથી એક ઘટાડો તો ચાર, આમાંથી એક ઘટાડો તો એક। ઓકે, ચાર એકા ચાર,
આમાંથી એક ઘટાડો તો 3, આમાંથી એક ઘટાડો તો 0, તો અહીંયા આવી જશે 0. સરવાળો કરી નાખો તો શું આવશે? 14. તો આની અંદર કેટલા ચોરસ બને? તો 14 ચોરસ બને. કેટલા બને ભાઈ? 14 ચોરસ બનશે. ક્લિયર? તો જો ચોરસની અંદર જ્યારે ચોરસ ગણતરી કરવાના હોય અને એની અંદર રો અને કોલમ સમાન હોય તો શું કરવાનું? વર્ગ કરવાનો અને એનો સરવાળો કરી નાખો. વર્ગ કરીને સરવાળો, આન્સર આવી ગયો. રો અને કોલમ અસમાન હોય, સમાન ના હોય, અસમાન હોય તો કશું નહીં કરવાનું, રો ગુણ્યા કોલમ કરવાનું અને એક એક ઘટાડતું જવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી જીરો ના આવે ત્યાં સુધી. જીરો આવી ગયા ત્યાં મૂકી દેવાનું અને બાકીનાનું સરવાળો કરી નાખવાનું. તમારો આન્સર આવી ગયો. ક્લિયર? ચાલો ઓકે, હવે આગળ વધીએ છીએ. હજુ આપણે જોઈએ ચોથા નંબરનું એક્ઝામ્પલ. તો સાહેબ આકૃતિ જુઓ કે તમને અજીબથી લાગતી હશે કે સાહેબ આને કઈ રીતના ગણીશું, આવું તો આપણને આવડતું નથી. અરે ખાલી વિચારો તો ખરા, આપણે આવો એક્ઝામ્પલ ગણી ગયા છે. સાહેબ ક્યાં ગણે આવો? ઓકે, આ આકૃતિ તો જો ચાર બાદથી આ રીતના છે, કોઈ આકાર છે જ નહીં અને એની અંદર કઈ રીતના ચોરસ ગણવાના? કશું નહીં કરવાનું. જો આપણે આ તો ગણી ગયા ને, આ ટાઈપનું કોઈ ચોરસ આપેલું હોય, ઓકે આ ચોરસ તમે જોઈ લો. ઓકે, તો આની અંદર જો રો અને કોલમ આપેલી છે તો જો 1, 2 અને 3, 3 રો છે અને 3 કોલમ છે. ઓકે, આટલાનું તો કરી લો, પછી 4 આજુબાજુના છે બાકી રહી જાય એને એડ કરી નાખવાના, વાત પૂરી. ઓકે, તો આકૃતિ તમને અમુક વખતે અજીબથી લાગશે પણ એની અંદર જોશો ને તો આપણી એક્ઝામ્પલ વાળી આકૃતિ છુપાયેલી હશે. એ ગણી લો અને પછી બાકીનું જે વધ્યું એને એડ કરી નાખો, વાત પૂરી. ચલો, તો આની અંદર શું કરીશું? આ જો કેવું ચોરસ છે તો જેમાં રો અને કોલમ સરખી હોય, તો કઈ રીતે આપણે વાપરીશું? તો 1 નો વર્ગ, ઓકે 1, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ થશે 9. સરવાળો કરી દો તો 9, 10, 11, 12, 13 અને 14, 14 થઈ ગયા. હવે એના સિવાય બાકી કયા રહ્યા? 1, 2, 3 અને 4, આ 4 બાકી રહ્યા, એને પછી એડ કરી નાખો તો આન્સર આવી જશે આપણો 18. શું આવી જશે? 18. ઓકે, તો 18 આપણો આન્સર આવી જશે. કેટલા ત્રિકોણ, સોરી કેટલા ચોરસ હશે? 18. જો પાંચમા નંબરનો એક્ઝામ્પલ, પાંચમા નંબરમાં પણ તમને ફિગર આપેલી છે, તમને એ થોડી અજીકતી લાગે, કશું અજુકતું છે નહીં. જો આ તો આપણને ખબર છે ને, જો આટલું ચોરસ તમારે પકડી લેવાનું પહેલા. ઓકે, આટલું ચોરસ તમે પકડો તો તમને ખબર છે કે રો અને કોલમ કેટલી છે. ઓકે, કેટલી રો અને કેટલી કોલમ છે? આઈ હોપ તો આટલેથી તો તમને ખબર પડી જાય. તો 1, 2, 1, 2 એટલે કે 2 રો અને 2 કોલમ છે. તો 1 નો વર્ગ શું થાય? 1. ઓકે, અને 2 નો વર્ગ શું થાય? 4. તો આનો સરવાળો કરી દો, 4 અને 1 એટલે કે 5. 5 થઈ ગયો. હવે બીજા આપણે શું એડ કરીશું? બીજા આપણે શું કરીશું? તો કેટલા ચોરસ બાકી રહ્યા? ઓકે, કેટલા ચોરસ બાકી રહ્યા? તો આની અંદર તમે એમ કહેશો કે સાહેબ 3 ચોરસ એડ કરી દો, તો એવું ના થાય. સાહેબ કેમ એવું ના થાય? કારણ કે અહીંયા એક ચોરસ છે એ બાકી રહી જશે, એવું તમને કહું છું. તો આ જ વસ્તુ તમારે અહીંયા રિપીટ કરવાની છે. ઓકે, હવે તમારે આ વસ્તુ આ ચોરસમાં પણ તમારે અહીંયા રિપીટ કરવાની છે. ઓકે, હવે આ ચોરસ પકડો તો અહીંયા પણ રો 2 છે અને કોલમ 2 છે, પરંતુ આનો જે આન્સર આવશે તો એમાં આ જે ચોરસ છે એ 2 વખત ગણાશે, તો એ છેલ્લે તમારે બાદ કરી નાખવાનું. ક્લિયર? તો આનું પણ તમે ગણો તો આ જે 5 આવ્યો હતો તો નીચેનાનો પણ શું આવશે? 5 આવશે. તો 5 + 5 -1 કરીશું. કેમ? કારણ કે આ જે ચોરસ છે એ 2 વખત ગણાયું. ઉપરનું જે જ્યારે ચોરસનું આપણે કર્યું ત્યારે પણ ગણાયું અને નીચેની વખતે પણ ગણાયું. ઓકે, તો એને આપણે શું કરી નાખીશું? બાદ કરી નાખીશું. તો 10 - 1 એટલે આપણો આન્સર આવી જશે 9. કેટલો આવી જશે? આપણો આન્સર 9 આવી જશે. ક્લિયર? તો આ વસ્તુ માઇન્ડની અંદર રાખજો, 9 આવશે. ક્લિયર? કેમ? કારણ કે જો આ ચોરસ પછી રહી જાય, ઓકે આ ચોરસની ગણતરી તમારી રહી જાય, આ 3 તમે ગણી નાખો. ઓકે, એક્ઝામ્પલ તરીકે તમે આ ચોરસનું ગણી નાખ્યું. ઓકે, આ ચોરસનું ગણી નાખ્યું તો 1, 2, 1, 2 એટલે કે આટલાનું 5 થઈ ગયું. એના પછી તમે ગણી, ભાઈ આ 6, ઓકે આ 6, આ 7 અને 8. તો સાહેબ આ 9મો કયો આવ્યો? તો 9મો આ રહ્યો. ઓકે, આ 9મો બાકી રહ્યો, આ જે મોટો ચોરસ છે એ રહી ગયો. ઓકે, તો આ રીતના થાય 9. તો જો તમારી બુદ્ધિ પહોંચતી હોય તો એ રીતના ગણવાનું, બાકી જે આપણી ટેકનિક છે એ રીતના તમારે ફોલો કરવાનું. વધારે પડતું દોઢ દાયું થવાનું નહીં, નકા આન્સર ખોટો પડે. ક્લિયર? ચલ, હવે વાત કરીએ છેલ્લો પ્રકાર. ઓકે, ચોરસની ગણતરીમાં અને આ ચેપ્ટરનું પણ આ છેલ્લો પ્રકાર છે જ્યારે ચોરસની અંદર ચોરસ હોય. ઓકે, ચોરસની અંદર ચોરસ હોય તો પહેલો એક્ઝામ્પલ જો ભાઈ, જ્યારે ચોરસની અંદર, સોરી ચોરસની અંદર ચોરસ નથી, ચોરસની અંદર સરવાળો હોય. ચોરસની અંદર સરવાળો, ઓકે,
तो प्रकार नंबर त्रण शू कहे कि जयरे चौरस नी अंदर सरवाड़ो हो टाइप नो चौरस। तो आंदर जुओ कि एक चौरस है आ रीतना અને એની અંદર આ રીતના સરવાળાનું નિશાન છે, પ્લસનું નિશાન છે। ઓકે, તો આવા ટાઈપના જો સરવાળાનું હોય ફિગર તો એમાં કઈ રીતના ગણતરી થાય એની શોર્ટકટ મેથડ આપણે જોઈએ। જેમ કે પહેલો એક્ઝામ્પલ જો, તો આની અંદર કેટલા ચોરસ બને છે, એક બે ત્રણ ચાર અને આ મોટો ચોરસ। ઓકે, આ મોટો ચોરસ બાકી રહ્યો ને, તો પાંચ બને છે। કેટલા બને છે, પાંચ। બસ આ પાંચનો આંકડો તમારે યાદ રાખી લેવાનો કે જ્યારે પણ ચોરસની અંદર સરવાળો હોય, ફરીથી રિપીટ કરું છું, જ્યારે પણ ચોરસની અંદર સરવાળાનું નિશાન હોય તો પાંચ ચોરસ હોય। ફરીથી રિપીટ કરું છું, જ્યારે પણ ચોરસની અંદર સરવાળાનું નિશાન હોય તો પાંચ ચોરસ હોય। કેટલા, પાંચ ચોરસ હોય। બસ એને વળગી રહો। ચલો બીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ, તો બીજા નંબરના એક્ઝામ્પલમાં શું છે, તો એ જ છે ને, ચોરસની અંદર પ્લસનું નિશાન છે પણ બે ચોરસ છે, તો કઈ નહીં, પ્લસ પ્લસ પાંચ પ્લસ પાંચ કરી દો તો દસ આપણો આન્સર। ઓકે, ખાલી ચોરસની જ ગણતરી કરવાની, બંને તમે જુઓ કે આ મોટું ચોરસ તમે લો તો આ મોટા ચોરસની અંદર પણ પ્લસની નિશાની છે આ રીતના, અને એની અંદર આ નાનું ચોરસ ગણો તો એની અંદર પણ પ્લસની નિશાની છે। તો ચોરસની અંદર પ્લસની નિશાની હોય તો પાંચ થાય, કેટલા ચોરસ, પાંચ ચોરસ થાય, એ આપણે અહીંયા પહેલા એક્ઝામ્પલની અંદર જોઈ લીધું। હવે વારી ઘડી એ ચેક કરવાની જરૂર નથી, ખાલી માઇન્ડની અંદર યાદ રાખી લેવાનું કે ભાઈ ચોરસની અંદર પ્લસનું નિશાન હોય એટલે પાંચ ચોરસ થાય। ક્લિયર? તો આની અંદર બે ચોરસ છે તો પાંચ પ્લસ પાંચ દસ આપણો આન્સર, વાત પૂરી। ચલો આની અંદર ચોરસ ગણી લો, એક બે ત્રણ અને ચાર, તો કઈ નહીં, પાંચ પ્લસ પાંચ પ્લસ પાંચ પ્લસ પાંચ, કેટલા, વીસ, વીસ ચોરસ છે, વાત પૂરી। ક્લિયર? કારણ કે એ તમારે જો બધાની અંદર ચોરસની અંદર શું છે, સરવાળાનું નિશાન જ છે। ઓકે, પ્લસ છે, સિમ્પલ તમારે શું ગણી લેવાના, ચોરસ કેટલા છે એ ગણી લો, ચાર ચોરસ છે તો પાંચ 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 વીસ તમારો આન્સર આવી ગયો। ક્લિયર? ચલો હજુ આપણે થોડા હાઈ લેવલના એક્ઝામ્પલ ગણીએ। આ જે હાઈ લેવલના ગણાવું છું એ કહેવાય ક્લાસ વન ટુ ની અંદર પૂછાય, પણ આપણે થોડી પ્રેક્ટિસ હોય તો સારું, કદાચ ક્લાસ થ્રી ની અંદર પણ પૂછી લે। જો અહીંયા પણ કઈ જ નથી, ચોરસની અંદર ચોરસ જ છે। ઓકે, અહીંયા પણ તમે જોશો તો કઈ જ નથી, ચોરસની અંદર પણ ચોરસ છે, પણ આની અંદર ભૂલ થવાની શક્યતા વધારે છે। તો અહીંયા જો આપણે જે સિમ્પલ રીત છે એને પહેલા પ્રેફરન્સ આપીશું। જો આમ જોવા જઈએ ને તો ચોરસની અંદર ચોરસ જ છે, જેમ કે તમે આ તમે ગણી લો, પછી આ ગણી લો, પછી આ ગણી લો, આ ગણી લો, તો પણ ચોરસ તમારા રહી જશે। કેમ? કારણ કે જો આ ચોરસ બને છે, આ ચોરસ તમારો રહી જશે। ઓકે, એ જ રીતના આ બાજુ પણ ચોરસ બનતો હશે, એ તમારો રહી જશે, એના સિવાય વચ્ચે પણ એક ચોરસ બનતો હશે આ રીતના, એ પણ તમારો રહી જશે। તો સાહેબ એવું ન થાય એના માટે જે આપણી પહેલી જે ટેકનિક હતી, ઓકે, કઈ ટેકનિક, કે રો અને કોલમ સરખી વાળી ટેકનિક, કે તમે અહીંયા જોશો ને તે રો અને કોલમ સરખી છે, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ અને ચાર। તો સૌથી પહેલા એ ચોરસો ગણી લેવાના, પછી આ જે સરવાળાવાળું છે ને, કે ચોરસની અંદર પ્લસની નિશાની, એને આપણે પછી રાખવાની। ક્લિયર? તો જો એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર છે, તો જો ચાર કોલમ અને ચાર રો છે તો એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ નવ, ચારનો વર્ગ સોળ। ક્લિયર? તો સોળ પ્લસ નવ પ્લસ ચાર પ્લસ તમે એક કરો તો તમારો આન્સર આવી જાય ત્રીસ। કેટલો આન્સર આવશે? ત્રીસ આન્સર આવશે। ફરીથી જોવો, મારી ભૂલ ના થતી હોય, ચાર અને એક પાંચ, પાંચ પાંચ અને નવ, ઓકે, પ્લસ સોળ, તો આઈ હો યસ ત્રીસ થઈ જશે। ઓકે, તો સોળ અને ચાર દસ અને દસ, ઓકે, તો ત્રીસ, આના આટલાના કેટલા થયા, ત્રીસ થયા। રો અને કોલમ વાળાનું કરીએ તો ત્રીસ થયા। પછી આપણે શું કરવાનું, આ આની હવે આનો વ્યવહાર કરો। ઓકે, આખા ચોરસનો વ્યવહાર પૂરો થઈ ગયો, હવે આનો વ્યવહાર કરીએ કે ભાઈ ચોરસની અંદર પ્લસ છે એટલે તો શું થાય, પાંચ, એવા કેટલા છે તો ચાર છે, તો પાંચ પ્લસ પાંચ પ્લસ પાંચ પ્લસ પાંચ કરી દો એટલે કે વીસ, તો ત્રીસ પ્લસ વીસ એટલે આન્સર આવી જશે આપણો પચાસ। શું આવી જશે? પચાસ આપણો આન્સર આવી જશે। પાંચમો એક્ઝામ્પલ, આઈ હોપ સો હોમવર્કની અંદર તમે ગણશો, આના ટેકનિક પ્રમાણે જ ગણજો। ઓકે, આ જે ટેકનિક આપી એ પ્રમાણે જ તમારે ગણવાનો છે, હોમવર્કની અંદર આપું છું। ક્લિયર? જોઈએ છે કે કોણ આનો સાચો આન્સર આપે છે, કે ભાઈ આની અંદર કેટલા ચોરસ છે। ઓકે, તો આ સાથે આપણું આજનું ચેપ્ટર, સરસ મજાનું ચેપ્ટર, નાનું ચેપ્ટર, બહુ જ ઇઝી ચેપ્ટર ટ્રિક્સની સાથે અહીંયા પૂરું થાય છે। હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આકૃતિની ગણતરી વાળો કોઈ પણ એક્ઝામ્પલ આવશે, હવે એ ફેસબુકમાં હોય, વોટ્સઅપમાં હોય, કે કોઈ પણ જગ્યાએ જુઓ, તો તરત તમારે આ ટ્રિક છે એ મગજમાંથી કાઢીને એનો ઉપયોગ કરીને બધાએ કોમેન્ટની અંદર આન્સર આપવાનો
છે. ક્લિયર? ચાલો તો આ સાથે આપણું આજનું ચેપ્ટર પૂરું થાય છે. મળીશું નેક્સ્ટ લેક્ચર ની અંદર. જો તમને ચેપ્ટર ગમ્યું હોય તો ચેપ્ટરને લાઈક કરી દો. ઓકે, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો આવા ને આવા વિડીયો જોવા માટે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.